હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ઓછા ઘીમાં એકદમ ટેસ્ટી અને દાણેદાર મોહનથાળ તૈયાર કરીશું કંદોઈ જેવો જ મોહનથાળ તમે પણ ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો આ મોહનથાળ એકદમ પોચો અને મોઢામાં મૂકતા જોગળી જાય તેવો તૈયાર થશે મોહનથાળ કે પછી કોઈપણ મીઠાઈમાં ચાસણી જ મેન હોય છે જો ચાસણી પરફેક્ટ ના આવે તો મોહનથાળમાં આ રીતે પીસ નથી બનતા અથવા તો મોહનથાળ કડક થઈ જાય છે તો આજે હું તમને એ જણાવીશ કે ચાસણી બગડે તો શું કરવું ક્યારેય પણ કોઈ પણ મીઠાઈ તમારી ખરાબ નહીં થાય જો ચાસણીમાં તમે આ એક વસ્તુ જાણી લેશો તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોશો જેથી કરી તમારો પણ મોહનથાળ આવો જ બનીને તૈયાર થાય બનાવવા માટે આપણે સૌથી પહેલાં લોટ લીધો છે ચણાનો અહીંયા આપણે કરકરો લોટ લેવાનો છે જેથી કરી એકદમ કરકરો અને દાણેદાર મોહનથાળ તૈયાર થાય અહીંયા મેં બે વાટકા જેટલો લોટ લીધો છે બધું માપું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને હું તમને વિડીયોમાં પણ જણાવતી જઈશ હવે આપણે આમાં દાબો દેવાનો છે જેથી કરી એકદમ દાણેદાર મોહનથાળ રેડી થાય તો અહીંયા ત્રણ ચાર ચમચી ગરમ કરેલું દૂધ લીધું છે તેમાં એટલા જ પ્રમાણમાં આપણે ઘી નાખીશું ગરમ દૂધમાં ઘી નાખશો એટલે ઘી મેલ્ટ થઈ જશે એટલે હંમેશા ઘીને મેલ્ટ કરીને લેવું જેથી કરી આસાનીથી તમે મિક્સ કરી શકો તમે ચાહો તો દૂધ અને ઘીને મિક્સ કરીને ગરમ પણ કરી શકો છો ઘણા છે ને ઝીણા લોટમાંથી પણ બેસનમાંથી પણ મોહનથાળ બનાવતા હોય છે તેમાંથી પણ સરસ જ બની જાય પણ તેનું ડાણેજાર જે ટેક્સચર આવવું છે ને તે નથી આવતું તો એકદમ કંદોય જોવો જો મોહનથાળ બનાવવો હોય ને તો બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવો જેથી કરી તમારો મોહનથાળ એકદમ બહાર મળે તેવો જ બને તો હાથોથી મિક્સ કરી આપણે આને સરસ મોન દઈ દીધું છે તમે જુઓ મુઠ્ઠીમાં પેક કરો તો લોટ એકદમ સરસ બંધ થઈ જાય છે એનો મતલબ મોન પરફેક્ટ છે હવે લોટને આ રીતે હાથોથી દબાવી અને તેને રેસ્ટ કરવા અડધી કલાક છોડી દેશો જેથી કરી લોટ આપણો સેટ થઈ જાય તો અડધી કલાક જેવું થયું છે અને લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે આ રીતે દાબો દેવાથી લોટ તમારો એકદમ સરસ રહે તમે જુઓ આ થોડોક હાર્ડ થઈ ગયો છે હવે આને આપણે ચાળી લેશું ચાળવું ખૂબ જ જરૂરી છે કેમ કે આમાં ગઠ્ઠા હોય છે તો ચાળશો એટલે એકદમ દાણેદાર તમને ટેક્સચર મળશે તો આપણે આ રીતની ચાવણી લેવી છે એકદમ ઝીણી ચાવણી નથી લેવાની કે બહુ મોટી નથી લેવાની જો ઝીણી હશે તો એકદમ ઝીણો લોટ મળશે અને જો જાડી હશે ને તો એમાં જે લોટના કણ હોય મોટા એ વયા જશે અને તે ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદરથી તે કાચા થશે અને ખાવામાં તે કડક લાગશે એટલે આવી ઝીણી ચાવણી લેવી હવે આ રીતનું જે ઉપર ગઠ્ઠા વધ્યા છે તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી આપણે આને ક્રશ કરી અને ચાળી અને લોટને તૈયાર કરી લેશું તો અહીંયા અમે બધો જ લોટ ચાળીને તૈયાર કરી લીધો છે અને હું તમને નજીકથી બતાવું તો તમે જુઓ કેટલો દાણેદાર આપણો લોટ તૈયાર થયો છે તો આ પ્રોસેસ કરશો એટલે લોટ એકદમ દાણેદાર થશે અને મોહનથાળ પણ એકદમ દાણેદાર રેડી થશે તમે જુઓ કેટલો સરસ લોટ છે બસ આ એકદમ પરફેક્ટ છે હવે આપણે એક કઢાઈમાં ઘી લેશું અહીંયા આપણે જેટલો લોટ લીધો તેનાથી પણ ઓછું ઘી લીધું છે અને એમાંથી પણ થોડુંક હું બાકી રાખીશ જરૂર જણાશે તેમ તેમ નાખતા જશું કેમ કે જો પહેલેથી તમે ઘી વધારે નાખી દો ને તો પછી ઉપરથી ઘી છૂટું પણ વધારે પડે અને ખાવાની મજા પણ ન આવે એટલે હું ઓછું જ નાખું છું જરૂર જણાશે તેમ તેમ હું ઉપરથી નાખતી જઈશ અને તમને પણ જણાવતી જઈશ તો ઘીનું માપ આ રીતનું જ હોય છે લોટ હોય તો એટલું એનાથી અડધું ઘી હોય છે પણ હું એમાંથી પણ ઓછું લઈ રહી છું હવે આપણે લોટને સરસ ઘીમાં મિક્સ કરી શેકવાનો છે ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી આમાંથી બધું જ ઘી છૂટું ના પડવા લાગે અને આનો દાણો રાતો ના પડવા લાગે તો તમે જુઓ કે આમાં ઘી ઓછું છે આ ચલાવવામાં પણ પ્રોબ્લેમ પડે છે તો આપણે જે બાકી વધેલું ઘી છે તે નાખી દઈશું અને એકવાર સારી રીતે આને મિક્સ કરી લેશું આ રીતે મને જેમ જરૂર જણાય તેમ હું ઘી નાખી રહી છું તમે પહેલેથી થોડું થોડું કરીને નાખો એટલે તમારું ઘી વધી ના જાય અને મોહનથાળ ઓછા ઘીમાં પણ એકદમ સરસ જ બને છે તો હજુ એક ચમચી જેટલું મને ઘી નાખવાની જરૂર લાગે છે તો મેં નાખ્યું છે તમે બે ચમચી જેટલું પણ ઘી નાખી શકો છો તો બસ હવે તમે જુઓ કે આ બરાબર છે હવે હું આમાં ઘી બિલકુલ પણ નહીં એડ કરું અને હવે આપણે આને ધીમે ધીમે શેકતા જશું થોડી જ વારમાં બે ત્રણ મિનિટ થશે એટલે આ એકદમ હળવું બની જશે અને તમને ચલાવવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં પડે શેકવામાં જ મેન હોય છે જો બરાબર શેકાશે તો એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે તમે જુઓ ત્રણ ચાર મિનિટમાં આ રીતે ઢીલું થવા લાગ્યું છે અને થોડી જ વારમાં આ રીતના ફ્લફી પણ થવા લાગશે તો તમે જુઓ આ રીતનું મિશ્રણ ફ્લફી થવા લાગ્યું છે ઘી પણ છોડવા લાગ્યું છે પાંચ છ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે ધીમે ધીમે આનો દાણો પણ થોડો થોડો રાતો પડવા લાગ્યો છે તમે જુઓ તો લગભગ અહીંયા મારે આઠથી દસ મિનિટ જેવું થયું છે અને આ રીતે દાણો થોડો થોડો રાતો પડવા લાગ્યો છે અને ઘી પણ ઘણું ખરું છૂટું પડી ગયું છે તો હજુ આપણે આને થોડીવાર શેકીશું તો અહીંયા મેં ટોટલ બાર મિનિટ શેક્યું છે અને તમે જુઓ આ રીતે દાણો બધો જ રાતો પડી ગયો છે અને કલર એકદમ સરસ આવી ગયો છે અને ઘી પણ તમે જુઓ પર એકદમ સરસ છૂટું પડી ગયું છે તો આ સમયે ગેસને બંધ કરી દેશું અને થોડીવાર એને ચલાવીશું કેમ કે વાસણ ગરમ હોય ને તો આપણું મિશ્રણ દાજવાના ચાન્સ રહે તો થોડી વાર ચલાવવું જરૂરી છે હવે આપણે આની અંદર થોડું થોડું દૂધ એડ કરતાં જ મિક્સ કરીશું દૂધ એડ કરવાથી આ એકદમ દાણેદાર ટેક્સચર તૈયાર થાય છે અને એકદમ સરસ તમારું મોહનથાળ પોચો બને છે તો આપણે થોડું થોડું દૂધ એડ કરતાં જ મિક્સ કરીશું દૂધ એડ કરતાની સાથે જ આ રીતે ઉભરો આવવા લાગશે અને કલર પણ થોડોક ડાર્ક થતો જશે અને એકદમ દાણેદાર ફોર્મ તૈયાર થશે તમે જુઓ કલર કેટલો સરસ આવવા લાગ્યો છે તમે અડધો કપ જેટલું અહીંયા દૂધ યુઝ કર્યું છે થોડું થોડું કરી મેં બધું જ દૂધ નાખી દીધું છે અને હવે તમે જુઓ કે જે ઊભરો આવ્યો હતો તે ધીમે ધીમે બેસવા લાગ્યું છે અને મિશ્રણ એકદમ પહેલાં હતું તે જ પોઝિશનમાં આવી ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો બસ આ એકદમ રેડી છે હવે આને નીચે ઉતારી લઈએ અને ચાસણીની તૈયારી કરીએ બધાને ચાસણીમાં જ પ્રોબ્લેમ આવે છે જો ઢીલી થાય તો પીસ નથી બનતા અને જો કડક થાય તો છૂટું પડી જાય તો આજે હું તમને જણાવીશ કે ચાસણી કઈ રીતે લેવી જેથી તમારે કડક થશે ને તો પણ પ્રોબ્લેમ નહીં થાય અને ઢીલી થશે તો પણ શું કરવું તે હું બધું જ જણાવીશ તો આજના વિડીયોને ખાસ અહીંયાથી સ્કીપ કર્યા વિના જોજો તો અહીંયા આપણે ખાંડમાં પાણી ડૂબે એટલે કે ખાંડ ડૂબે તેટલું પાણી નાખ્યું છે હવે ગેસને શરૂ કરી આપણે આને સરસ ઉકાળી લેશું ખાંડ એકદમ મેલ્ટ થઈ જશે અને આ ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દેશું તો લગભગ અહીંયા પાંચ છ મિનિટ જેવું થયું છે ને તમે જુઓ કે થોડું થોડું મિશ્રણ ઘટ થવા લાગ્યું છે તો આપણે વાસણમાં એક ડ્રોપ નાખી ચેક કરીશું તો તમે જુઓ કે ડ્રોપ આપણો સ્પ્રેડ થાય છે તેનો મતલબ હજુ ચાસણી બરોબર નથી આવી તો આપણે હજુ થોડીક વાર આને થવા દઈશું લગભગ ત્રણ ચાર મિનિટ અને આ રીતે વચ્ચે વચ્ચે થોડી થોડી વારે ચલાવતા પણ રહીશું તો હજુ બે ત્રણ મિનિટ થવા દીધું હતું અને તમે જુઓ કે ચાસણી એકદમ ઘટ થઈ ગઈ છે જોઈને જ ખ્યાલ આવી જાય તો હજુ આપણે એક ડ્રોપ મૂકીશું મેં પહેલાં પણ એક બે વાર ચેક કર્યું હતું તમે જો ડ્રોપ જરા પણ સ્પ્રેડ નથી થતું હલતું નથી એનો મતલબ ચાસણી પરફેક્ટ છે તો આને ઠંડુ થવા સાઈડમાં મૂકી દઈએ અને ગેસને બંધ કરી દેશું હવે આપણે આની અંદર એલર્જી પાવડર નાખી દઈએ અને સાથે જ આપણે થોડોક આમાં ફૂડ કલર નાખીશું બિલકુલ ઓપ્શનલ છે જો તમને ના પસંદ હોય તો સ્કીપ કરી શકાય પણ બહાર જેવો એકદમ કલર આવે એટલે મેં થોડોક કહેવા ખાતર એક ચપટી જેટલો ફૂડ કલર નાખ્યો છે અને બરાબર મિક્સ કરી લીધું છે હવે હું તમને ચાસણી બતાવું તમે જુઓ કે ચાસણી આપણી એક તારની છે આ રીતની જોઈ શકો છો તમે આવી ચાસણી હોવી જોઈએ એક તારની અને આગળ વિડીયોમાં હું એ પણ જણાવીશ કે જો ચાસણી બરાબર ના આવી હોય તો કઈ રીતે ખબર પડે અને તેને બરાબર કરવા માટે શું કરવું તો વિડીયોને ખાસ કરીને સ્કીપ કર્યા વિના જુઓ તો હવે આપણે આમાં થોડીક અડધી ચાસણી નાખી બરાબર મિક્સ કરીશું અને આ સમયે હું તમને એક વસ્તુ જણાવું કે જો ચાસણી તમારી અહીંયા ઢીલી હશે તો મિશ્રણ તમારું એકદમ ઢીલું થઈ જશે તમે જેમ જેમ મિક્સ કરશો તેમ તે કડક નહીં થાય અને તે એવું જ રહેશે અને ઘી પણ છૂટું નહીં પડે તો માનું કે ચાસણી ઢીલી આવી છે તો હું તમને બતાવું કે તમે જુઓ અહીંયા મેં બધી ચાસણી નાખી દીધી છે હવે આપણે આને થોડી વાર મિક્સ કરીશું જ્યાં સુધી આ મિશ્રણ હલકું ઠંડુ ના થઈ જાય તો તમે જુઓ કે આ ધીમે ધીમે આપણું મિશ્રણ છે તે ઘટ થવા લાગશે કંઈક આ રીતે તમે જુઓ થોડુંક ઘટ થયું છે અને હજુ એકાદ મિનિટ બાદ આ વધારે ઘટ થઈ જશે તમે જુઓ કંઈક આ રીતનું એનો મતલબ ચાસણી એકદમ પરફેક્ટ છે પણ જો ઢીલી આવશે તો આ રીતનું મિશ્રણ નહીં હોય એકદમ ઢીલું હશે જેવું કે પહેલાં હતું અને આ રીતે ઘી છૂટું પડે એનો મતલબ ચાસણી પરફેક્ટ છે ઢીલી ચાસણી હશે તો કોઈ ચાન્સ નથી તમે તેને સુધારી શકો પણ જો કડક ચાસણી હશે ને તો આ મિશ્રણ વધારે જાડું થઈ જશે એટલે કે જામી જશે તો શું કરવાનું કે જાડી ચાસણી હોય ને તો તમારે આમાં થોડુંક દૂધ નાખી દેવાનું એટલે ચાસણી એકદમ પરફેક્ટ થાય ને મોહનથાળ એકદમ પોચો બને એટલે હંમેશા જ્યારે પણ તમે કંઈ પણ મીઠાઈ બનાવો તો ચાસણી વધારે જ આકરી લેવાની છે આકરી ચાસણી હશે તો સુધરી શકશે પણ જો ઢીલી ચાસણી હશે તો તમે એને નહીં સુધારી શકો તો ચાસણીમાં આ વાતનું ધ્યાન રાખશો એટલે એકદમ તમારી કોઈ પણ મીઠાઈ ચાસણીમાં તમે બનાવશો તે પરફેક્ટ જ બનશે હવે આપણે આને કોઈપણ થાળ અથવા તો આ રીતે ચોકીમાં ઢાળી દેશું તમે જુઓ કેટલું સરસ દાણેદાર ટેક્સચર છે ઘી પણ એટલું બધું છૂટું નથી પડ્યું એકદમ બરોબર ઘી છે ઘણી વાર કેવું થાય કે બહાર પણ ઘી નીકળતું હોય છે ઉપર પણ બહુ વધારે ઘી હોય છે તો એ ખાવાની મજા નથી આવતી તો આ રીતે તમે એકદમ ઓછા ઘીમાં પણ મોહનથાળ સરસ બનાવી શકો છો હવે આપણે ઉપર થોડાક પિસ્તા અને થોડીક બદામની કતરણ સ્પ્રેડ કરીશું આ બિલકુલ ઓપ્શનલ છે ના ચાહો તો ટોટલી ઓપ્શનલ છે સ્કીપ કરી શકો છો પણ લુક સારો આવે એટલે મેં નાખ્યા છે થોડાક હવે તાવેતરથી બધી જ વસ્તુને થોડીક દબાવી દેશું અને હવે આ મોહન થાળને મેં ચારથી પાંચ કલાક માટે ઠારી લીધો છે અને હવે આપણે આમાં કટ કરીશું તમારે જેટલા મોટા પીસ જોઈએ તે પ્રમાણે તમે કટ લગાવી શકો છો તમે જુઓ કેટલો સોફ્ટ બન્યો છે જોઈને જ ખ્યાલ આવી જાય એકદમ સોફ્ટ દાણેદાર જે મોઢામાં મૂકતા ચોકડી છે તેવો મોહન થાળ બન્યો છે મોહન થાળ બનાવો એટલે થોડીક વાળો બનાવો તો સારો લાગશે એકદમ પતલો સ્પ્રેડ નથી કરવાનો તો આ રીતે આપણે મોહન થાળને કટ લગાવી લેશું તમે જુઓ કેટલો સરસ બન્યો છે અને એક પીસ હું તમને કાઢીને પણ બનાવું બતાવું છું સાઈડમાંથી થોડોક અલગ કરી પછી કાઢવો જેથી કરી તેની કિનારી તૂટી ના જાય તમે જુઓ એકદમ સોફ્ટ દાણેદાર મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો મોહનથાળ બનીને તૈયાર થયો છે તો તમે પણ આ રીતે એકવાર મોહનથાળ જરૂરથી બનાવો કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવો કે તમને આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીશું આવા જ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ